વીરપુર ખાતે આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં જાણીતા સમાજસેવક નાનજીભાઈ ઠાકરે ઉપસ્થિત રહી કન્યાઓને ઘર વખરીની ચીજવસ્તુઓની કન્યાદાન પેટે ભેટ આપી હતી. સત્સંગના બહેનો ખાસ નવદંપતિને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા છે. સૌ પ્રથમ એમનું કમિટી વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દર વખતે એમનો ખૂબ સાથ અને સહકાર અમને મળી રહ્યો છે. યોગેશભાઈ વસાણી, ઈલાબેન વસાણી, નંદાબેન વર્મા અને એમનો ખૂબ જ અમને સહયોગ મળી રહ્યો છે. નૂતનબેન અને અરુણાબેન જે અમારા વડીલ છે, પહેલેથી જ અમારી સંસ્થાને નિસ્વાર્થ ભાવે અને બાપાને પ્રસાદી રૂપે સહયોગ આપી રહ્યા છે. આવો જ સહયોગ અમારા ખૂબ જ સહયોગ કે એમની ખૂબ જ મહેનતથી જે નવદંપતિઓને કરિયાવર પ્રાપ્ત થયો છે. એક મોબાઈલ ખોવાઈને અમારા સ્ટેજ સુધી આવ્યો છે. ઓર્કેસ્ટ્રાના સ્ટેજ ઉપર એક મોબાઈલ ખોવાઈને અમારા પાસે આવ્યો છે. ખાતરી આપી આવિષ્કાર મંડળના બધા પદાધિકારીઓ, અનિલભાઈ એમનો પરિવાર સાથે સહયોગ દેનાર દરેક દાતાઓ, ભુવનેશ્વર મંડળ મહિલા મંડળના સર્વ બહેનો સાથે સાથે નીતાબેન, હેમાબેન, અમારે પૂજ્ય દોનો મહારાજ, કેમકે બ્રહ્મ દેવતા છે, વિપુલ મહારાજ, વિપુલ ને મુકુંદ મહારાજ, કારણ કે કોઈ પણ પવિત્ર કાર્ય કરવું હોય તો બ્રહ્મ દેવતાની બહુ જરૂર પડે. અને આજે અને પછી એ લગ્ન મંડપમાં હેલો હેલો શિક્ષણ નથી, મને ખબર છે. અમારી પાસે તો 2 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. અહીંયા હેમાબેન કે એના લોકોને આવ્યા છે, એમાંથી મારા વિદ્યાર્થી હશે જ, એટલે વિદ્યાર્થી જેવું કોઈ દાન નથી. ખાસ ધ્યાન રાખજો. ફરી ફરી મારી વિનંતી છે કે સરસ્વતી વધારશો તો લક્ષ્મી આપોઆપ આવશે, કારણ કે આજની તારીખમાં પણ સરસ્વતી નથી, અને સરસ્વતી નથી એટલે વસન આગળ છે, એટલે વસનને પાછળ રાખવો જોઈએ અને સરસ્વતીને આગળ રાખવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. બીજી મહત્વની શીખ છે કે આપણે બધાએ ને મા બાપના આશીર્વાદ છે, અને આશીર્વાદ થકી આપણે આ જયરામ બાપાની ભૂમિમાં દર વર્ષે 64 લગ્ન કરતા હોય છે. અનિલભાઈને કે એના પરિવારને કોઈ સ્વાર્થ નથી, સ્વાર્થ એટલો છે કે આપણી દીકરીઓ ને આપણે લગ્ન કરતા હોય, આ દીકરીઓ પણ આપણી છે. માત્ર એ દીકરીઓ જેને ઘરે જાય એને ખાસ ધ્યાન રાખવાની, સાસુ હોય કે સસરા હોય એને ક્યારે દુઃખ લાગે એવું વર્તન ન કરે તો તમારે ઘરે ભગવાન આવશે. ભગવાન ક્યાં જવા જરૂર, ભગવાનને ખબર છે હું શું કરું છું, મહારાજજી શું કરે, અનિલભાઈ શું કરે, એનો પરિવાર શું કરે, ચોતાલી સાહેબ શું કરે, હેમાબેન શું કરે, નીતાબેન શું કરે. 24 કલાક જોઈએ આપણું નાટક. જયરામ બાપા કોઈ સમાધિમાં નથી, એ ફરે છે ત્યાં કે આપણે કેવું નાટક કરીએ, ફોટોગ્રાફર શું કરે, ટીવી વાળા શું કરે, બધું જોવે. અને એક દિવસ આપણે બધાને જવાબ આપવો પડશે. ખાસ ધ્યાન રાખજો આ પવિત્ર પ્રસંગમાં. દરેક લક્ષ્મીનારાયણ ઉપર કાયમ ઈશ્વરની કૃપા રહે, એના પરિવાર ઉપર ઉપકાર રહે. પણ મેં પહેલા જ કહ્યું કૃપા ક્યારે રહે કે ઘર મંદિર જેવું હોય તો રહે. ખાસ ધ્યાન રાખજો. ફરી ફરી આ પવિત્ર કાર્યમાં 1000 લોકો જોડાના છે, કારણ કે 1 લગ્ન હોય તો 500, 200, 300 લોકો આવે, પણ આ તો 64 લગ્ન એટલે 64 લોકોને સબ્જેક્ટ ટુ 8-10 હજાર લોકો અહીંયા ભેગા થાય, બધાને મહાપ્રસાદ મળે. આ મહાપ્રસાદ પણ બહુ મહત્વનો છે. મહાપ્રસાદ ત્યાં એક પણ દાણો ફોકટ ન જવો જોઈએ એની ખબરદાર રાખશે, કારણ કે જ્યાં પવિત્ર કાર્યક્રમ થતો હોય ત્યાં મહાપ્રસાદ હોય. મહાપ્રસાદ જમવાનું નથી પણ મહાપ્રસાદ છે.
થાળીમાં એક નહીં બે વાર નહીં ત્રણ વાર લેવાનું, પણ દાણો એક પણ ફ્રી ઓફ જાવ, ખાલી ફાલતું જવો ન જોઈએ, આ ખાસ ધ્યાન રાખો. સાથે સાથે અમારા બધા યુવાનો અત્યારે લક્ષ્મીનારાયણ રૂપે છે, એને પણ મારી વિનંતી છે કે મોબાઈલથી જેટલા લાંબા રહેશો એટલા સુખીતા છો. શિક્ષક વિદ્યાર્થીઓને